નમસ્કાર, હું છું આપની સાથે નિધિ. ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ થોડા સમયથી ખૂબ જ ચર્ચામાં રહે છે. જ્યારે વિસાવદરના આપમાંથી જીતેલા ધારાસભ્ય ભૂપતભાઈ કેશરીઓ ધારણ કરવાનું નક્કી કર્યું હતું ત્યારે રેશમા પટેલે આક્રોશ સાથે કહ્યું હતું કે ભૂપતભાઈ જ્યારે ભાજપમાં જોડાશે ત્યારે હું તેના પાપના પોટલા પર જૂતા મારવા જઈશ, તેવા સમાચારો સોશિયલ મીડિયા પર આપ્યા હતા. આ સમાચારોને લઈ રેશમા પટેલને તેના નિવાસસ્થાનેથી વહેલી સવારે 5:45 વાગ્યે ભેષણ જવા નીકળ્યા હતા ત્યારે તેને રોકી દેવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હાલ રેશમા પટેલનો ફરી એક વિડીયો વાયરલ થયો છે અને તેમાં તે કહે છે કે વિસાવદરની વિધાનસભાની જનતાને ખૂબ જ વિશ્વાસ આમ આદમી પાર્ટી પર મૂકીને ભૂતકાળમાં જીતાડ્યા હતા અને હજુ પણ જીતાડશે એવો જ વિશ્વાસ અમને જનતા તરફથી જોવા મળે છે. જે ભાગેડું હતા તે ભાગી ગયા, પરંતુ જનતાને જે વિશ્વાસ છે તે અથાગ છે. શું કહ્યું રેશમા પટેલે, આપણે આગળ સાંભળીએ વિડીયોમાં. જય હિન્દ. હું રેશમા પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી. આજે વિસાવદર વિધાનસભાના ચુડા ગામે સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા જનસંપર્કનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિસાવદરની વિધાનસભાની જનતાએ ખૂબ જ મોટો વિશ્વાસ આમ આદમી પાર્ટી ઉપર મૂકી અને એને જીતાડ્યા હતા ભૂતકાળમાં અને હજી પણ જીતાડશે એવો જ વિશ્વાસ અમને આ જનતા તરફથી જોવા મળે છે. ચોક્કસ રીતે જે ભાગેડું હતા એ ભાગી ગયા, પરંતુ જનતાને જે વિશ્વાસ છે પાર્ટી ઉપર અને અરવિંદ કેજરીવાલજી ઉપર જે વિશ્વાસ છે એ અથાગ છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આ જનતા ફરી પાછી આમ આદમી પાર્ટીને જીતાડશે. અને આજે અમે ચુડા ગામે જનસંપર્ક માટે આવ્યા છીએ, એવી રીતે સાંજે ભેસાણ જશું એવી રીતે સમગ્ર વિસાવદર વિધાનસભાની જનતાનો જનસંપર્ક કરવાના છીએ અને આગળ પણ જે પણ અપડેટ હશે આપને આપતા રહીશું. ધન્યવાદ. જય હિન્દ.